પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું હતું. જેમ કે ભાજપના પ્રવક્તા આઈકે જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. આઈકે જાડેજાએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે, પરંતુ કોંગ્રેસે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું. પેટ્રોલ ડીઝલના ભાવના મુદ્દે સરકાર ચિંતિત છે. સરકારે અને કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓએ સ્ટેટમેન્ટ પણ આપેલ છે કે અમે આ ભાવના મુદ્દે ચોક્કસપણે ચિંતા અનુભવીએ છીએ. પરંતુ કોંગ્રેસે જે પ્રકારે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું, ગુજરાતમાં સંપૂર્ણપણે સદંતર નિષ્ફળતા આ બંધના એલાનને પ્રાપ્ત થયેલ છે. બંધ નિષ્ફળ ગયેલ છે. ગુજરાતનું જનજીવન, જીવન વ્યવહાર પદ્ધતિ, સરકારી કચેરીઓ, સ્કૂલો, વિવિધ સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગ એ રોજિંદાની જેમ ચાલી રહ્યો છે, જેનો મતલબ ગુજરાતના પ્રજાજનો, ગુજરાતના લોકો કોંગ્રેસની સાથે નથી અને કોંગ્રેસને આ પ્રકારનો ટેકો આપવા માટે તૈયાર નથી, કે લોકશાહીનો દુરુપયોગ કરીને ખંડનાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિ દ્વારા કોંગ્રેસે બંધને કોઈને કોઈ પ્રકારે લોકો પાડે એના માટેના નિરર્થક પ્રયાસો કર્યા છે. પરંતુ ગુજરાતના, સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં બંધને નિષ્ફળતા મળી છે.